મિત્રો, ફ્રેશ ફાસ્ટફૂડની અંદર વિનેગર વગર સ્વાદિષ્ટ ચાઇનીઝ ફાસ્ટફૂડની ડિશિસ બને છે. એ સિવાય અહીંયા પિઝા, બર્ગર, પાઉંભાજી, સેન્ડવિચ વગેરે પણ બને છે. આપણે અહીંયા મુલાકાત લીધી હતી, અહીંયાની પાઉંભાજી, અહીંયાની સેન્ડવિચ હોય, અહીંયાની બર્ગર હોય કે અહીંયાના પિઝા હોય, અને અહીંયાનું ચાઇનીઝ કોઈ પણ ડિશ તમે લઈ લો, તમને ખરેખર ખૂબ મજા આવશે. એક ફાસ્ટફૂડ પ્રેમી હોય તો આ જગ્યાની મુલાકાત તમારે કરવી જોઈએ. મને ખૂબ મજા આવી. એ સિવાય અહીંયાનું કિચન પણ આપણે જોયું હતું, અને અહીંયાનું મંચુરિયન કઈ રીતે બને ને એ પણ મેં જોયું હતું. અહીંયાના મંચુરિયનની ખાસ વાત તમને કહી દઉં કે કોઈ પણ જાતનું વિનેગર નાખતા નથી, તેમ છતાં પણ એનો સ્વાદ એટલો સારો આવે છે. જુઓ, આ રીતે સરસ મજાનું સ્વાદિષ્ટ મંચુરિયન બને છે. આખા યોગી ચોક વિસ્તારમાં તમને ફાસ્ટફૂડ બહુ પસંદ હોય ને તો તમારે એક વખત ફ્રેશ ફાસ્ટફૂડની મુલાકાત લેવી જોઈએ. એડ્રેસની વાત કરી દઉં, G10 પૂજન પ્લાઝા, વનમાળી, BRTS, યોગી ચોક, સુરતમાં આવેલી આ સુંદર મજાની જગ્યા છે. મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. હું 100% રિકમેન્ડ કરું કે આ જગ્યાની મુલાકાત લેવાય. જો અને જો તમે ફાસ્ટફૂડ પ્રેમી હોય ને તો તમારે આ જગ્યા પર જવું જોઈએ. એ સિવાય અહીંયા ઘણું બધું મોટું મેનુ છે, પણ મેં કેટલીક ડિશિસ બનતા જોઈ અને કેટલીક ડિશિસનો મેં ટેસ્ટ કર્યો, મને ખૂબ મજા આવી. જો તમારે જવું હોય તો સ્ક્રીન ઉપર મેં ફોન નંબર આપ્યો છે, સંપૂર્ણ માહિતી મેળવી લેવી. અને એ સિવાય તમારે મેન્યુ પણ મંગાવવું હોય તો પણ મંગાવી લેવાય, અને પરિવાર સાથે જવાય અને બહાર બેસીને ખવાય, એ બી આ સુંદર મજાની જગ્યા છે. ચોક્કસ જવું.